नमस्कार, स्वागत है आपनो आईसीबी 24 न्यूज में। हूँ छू काजल कनोजिया। विगतवार समाचार जोता पहला एक नजर करीशु आजना मुख्य समाचार पर। अमदावाद ब्लास्ट केस नो 14 वर्षे चुकादो जाहिर। कोर्टे 49 आरोपी ने दोषी जाहिर करिया। 28 आरोपी ना योग्य पुरावा न मरता निर्दोष जाहिर कराया। आफताबे मौसीकी स्व उस्ताद फैयाज खानी जन्म जयंती निमित्ते तेओनी मजार ऊपर महानगर पालिकाए श्रद्धा सुमन अर्पण कर्या। सोमतळावना लारी धारकोनो मोर्चो कॉर्पोरेशन कचेरीए पहोंच्यो। न्यायनी मांगणी साथे लारीओ परत आपवानी मांग कराई। तो हवे जोईशु विगतवार समाचार। अमदावाद ब्लास्ट केस नो चुकादो जाहिर थई चुक्यो छे। कोर्टे 49 आरोपी ने दोषी जाहिर कर्या छे, तेमज आवतीकाले सजा संभळावशे। 28 आरोपी शंकाना आधारे निर्दोष जाहिर कराया छे। अमदावाद मा 2008 मा थयेला सीरियल ब्लास्ट केस मा चुकादो जाहिर थई चुक्यो छे। अदालते कुल 78 माथी 49 आरोपी ने UAPA हेठळ दोषी जाहिर कर्या छे। आ तमाम दोषितों ने आवतीकाले सवारे 10:30 वागे सजा संभळावानो अदालते निर्णय कर्यो छे। आ केस मा कोर्टे शंकाना आधारे कुल 28 आरोपी ने निर्दोष जाहिर कर्या छे। आवतीकाले 9 फेब्रुआरी 10:30 कलाके दोषितोना कोविड टेस्ट करी कोर्ट मा हाजर कराशे। आ तमाम ने 302 અને 120 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આજે આરોપીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા। તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 302 ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુની દંડની સજા આપવાની જોગવાઈ છે। ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે આફતાબે મોસીકી સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાને જન્મ જયંતી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા તેમની મજાર પર શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। વડોદરા ખાતે આફતાબે મોસીકી સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાને જન્મ જયંતી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા તેમની મજાર પર શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ના ગાયન વિભાગના વિદ્યાર્થીઓ સહિત ડેન્ટન જોડાયા હતા। ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષના નેતા અમીર રાવત, મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિત ગાયક કલાકારોએ તેમની જન્મ જયંતી નિમિત્તે સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબની મજાર પર પુષ્પાંજલિ અર્પીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। આજે આફતાબે મોસીકી સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતી નિમિત્તે તેઓની મજાર ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાદર ચઢાવવામાં આવી હતી। વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બહુચરાજી રોડ પર આવેલ આફતાબે મોસીકી સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજાર પર ચાદર ચઢાવવામાં આવી હતી। આ દરમિયાન વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને સ્થાનિક કોર્પોરેટરો સહિત લોકો હાજર રહ્યા હતા। તેમની મજાર પર ચાદર ચઢાવી નાગરિકોના હિત માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1912 માં ઉસ્તાદ ફૈયાઝ ખાનની નિમણૂક રાજ્યના ગવૈયા તરીકે કરવામાં આવી હતી। ફૈયાઝ ખાનના કંઠમાં જાદુ હતો। તેઓ ધૂરપદ, ખ્યાલ ટપરા, ઠુમરી, ગઝલ અને કવ્વાલી તેમજ ભજનો તો અલૌકિક તાનમાં રજૂ કરતા હતા। વડોદરા મહાનગર દ્વારા આજે અફતાબ એ મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતી નિમિત્તે એમના મજાર ઉપર ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। હિન્દી સંગીતના માવજત કરતા એવા આગ્રાના સંગીતકાર સફદર હૈયત સફદર ના ઘરે 1880માં ફૈયાઝ ખાનનો જન્મ થયો। એક વિશિષ્ટ ગાયકીના રંગીલાના ઘરાણાથી એ ઓળખવામાં આવે છે અને એ ગાયકી ફૈયાઝ ખાએ પણ જાળવી રાખી। 4 વર્ષના ઉંમરે એમના પિતાનું અવસાન થયું અને અવસાન બાદ 5 વર્ષની ઉંમરે ફૈયાઝ ખાએ સંગીત સાધનાની શરૂઆત કરી। કડક શિસ્તના સંગીત સાધના કરીને એમને ફક્ત 10 વર્ષમાં મોટા મોટા સંગીતકારોને આંજી નાખે એવી સિદ્ધિ હાંસલ કરી। ભારતીય સંગીતની 5 સિદ્ધિઓ છે, જે ધ્રુપદ, ટપ્પા, ઠુમરી અને ગઝલને એને અનોખી સિદ્ધિ તરીકે બિરદાવી છે, એમાં એમને આગવું સ્થાન અપાવ્યું છે। ભારતની આ સંગીત કલા
ચિરસ્મરણીય રહેશે. ઉસ્તાદ ફૈયાઝ ખાન વડોદરાનું એક ગૌરવ હતા અને એમના માધ્યમથી ગીત સંગીત કલા પ્રેમીને એક ઉત્સાહ મળે એ પ્રકારનું એમને યોગદાન આપ્યું છે. અને લતાજીથી માંડીને બધા જ કલાકારો માટે એ ફેવરિટ પણ હતા. એમની આજે જન્મ તારીખ હોય, વડોદરા કોર્પોરેશનના માધ્યમથી હર હંમેશ એની ઉજવણી થતી હોય છે. અને એ તબક્કે ફેકલ્ટી ઓફ આર્ટ્સના તમામ અને એમના કુટુંબીજનો તથા બધા મિત્રોના માધ્યમથી અત્યારે એમની સ્થાન ઉપર અમે ઉપસ્થિત છીએ, ગૌરવ અનુભવી છીએ. શહેરના સોમાતળાવ ખાતે થોડાક દિવસો પહેલા ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા કોર્પોરેશન દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આજરોજ સોમાતળાવના લારી ગલ્લા ધારકો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચી જઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગણી કરી હતી, તેમજ તેઓને લારીઓ પરત આપી ત્યાં ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી માંગ કરી હતી. સોમાતળાવ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા ઘેરી થઈ હતી, જે બાબતને ધ્યાને આવતા સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખીને મેયર કેવ રોકડિયાએ થોડાક દિવસો અગાઉ સ્થળ મુલાકાત લીધી હતી અને લારી ગલ્લા ધારકોને રોડથી અંદરની બાજુએ લારી ગલ્લા લગાવવા અપીલ કરી હતી. મેયરની સૂચના છતાં પણ લારી ગલ્લા ધારકો રોડ તરફ દબાણ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેથી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને વહીવટી વોર્ડ નંબર 3ના વોર્ડ ઓફિસર સહિતની ટીમે સપાટો બોલાવ્યો હતો. ત્યારબાદ આજરોજ સોમાતળાવ લારી ગલ્લા ધારકો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચી જઈ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગણી કરી હતી, તેમજ તેઓને ધંધો ત્યાં કરવા દેવામાં આવે તેમ જણાવ્યું હતું. સાથે જ તેઓની લારીઓ પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી, તેમજ ભારે સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશન ખાતે પહોંચી જઈ ન્યાયની માંગણી કરી હતી. અમે લોકો સોમાતળાવથી આવ્યા છે, અમારા લારી ગલ્લા બધાને ઉઠાવી લીધા છે, તો અમે માંગણી કરવા આવ્યા છે કે અમને પાછું આપી દો અને કાયમ માટે અમને ધંધો કરવા દો. સાઈડમાં મેયર સાહેબ એવું કીધું હતું કે તમે લોકો સાઈડમાં ઊભા રહી અને ધંધો કરજો, અમે લોકો બધા અમારી રીતે સાઈડમાં જ ઊભા છે, તો આપણ અમારું દોરીઓ લગાવેલી બી લઈ ગયા છે, તોડી નાખી છે એટલે લઈ નથી ગયા. અમે લોકો 50-60 લારીઓ હશે તો અહીંયા ઘડી, એટલે અમે ધંધો કરીએ છીએ, તો પણ એ લોકો અમે લોકો પૈસા ભરવા છતાં પણ એ લોકો રહેવા દેતા નથી. હવે શું માંગ કરી છે? બસ અમે લોકો એવું કહીએ છીએ કે અમે લોકો તમે કો મહિને પૈસા ભરવા અમે તૈયાર બી છે, પણ તમે અમને સાઈડમાં ઊભા રહીને ધંધો કરવા દો, અમે લોકો ખાઈશું પીશું, ધંધો નહીં કરીએ. તો વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા શહેરમાં આવેલા જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર ગરીબ મધ્યમ વર્ગના લોકો પોતાનો રોજગાર ચલાવતા હોય છે, એવી રજૂઆત લઈને કોર્પોરેશનમાં આવ્યા છે. આવનાર દિવસોમાં શાંતિપ્રિય રીતે રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો કોર્પોરેશનના દબાણ શાખાના ગોડાઉન પર આજ વેપારીઓને લઈ જઈ હંગામો કરી આમના તમામે તમામ સાધનો છોડાવી લેવામાં આવશે, અને જો ત્યાં કદાચ હંગામા દરમિયાન કોર્પોરેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એનું જવાબદાર કોર્પોરેશન રહેશે, કેમ કે આ કોર્પોરેશનના જ કર્મો છે જેનાથી ગરીબો આજે હેરાન થઈ રહ્યા છે. તેના નગરસેવકો કોણ કોણ આવે? નગરસેવકોની વાત કરીએ તો એ વિસ્તારના અંદર 50% કોંગ્રેસ અને 50% ભાજપના નગરસેવકો છે. કોંગ્રેસનું ક્યાંક ને ક્યાંક શાસનમાં સી ભાડો ખૂબ જ ઓછો છે, કેમ કે એમના 7 જ કાઉન્સિલરો છે. એ તમામ કાઉન્સિલરો ગરીબો માટે, ફક્ત સોમાતળાવ નહીં સમગ્ર વડોદરામાં આવેલા નાના નાના ગરીબ વેપારીઓ માટે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે. સંખ્યાબળ ઓછું હોવાના કારણે ભાજપના સત્તાધીશો એમની અવાજને દબાવીને અને એમની માંગોને ક્યાંક ને ક્યાંક નકારી દેવામાં આવે છે, એટલે અમારે વેપારીઓને આગળ ધરીને સત્તા પક્ષ દ્વારા એમની સામે સીધી જંગ લડવી પડી રહી છે. મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન થયું છે. બીઆર ચોપરાની સિરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોપ્તીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ પોતાની વિશાળ કદકાઠી માટે પ્રસિદ્ધ હતા. પૌરાણિક કથા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવ્યા બાદ તેમણે ભારતના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી. તેમણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી, જેમાં અમિતાભ બચ્ચનની સહેનશા પણ સામેલ છે. પ્રવીણ કુમાર સોપ્તી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા. તેમણે હેમર અને ડિક્શોમાં હાથ હજમાવ્યો હતો. તેઓ એશિયન ગેમ્સમાં 4 મેડલ જીતી ચુક્યા છે. તેમના દ્વારા જીતવામાં આવેલા મેડલમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ છે.
એ ઉપરાંત તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતમાં સારા હોવાના કારણે પ્રવીણ કુમારને સીમા સુરક્ષા દળ BSFમાં ડ્યુટી કમાન્ડરની નોકરી મળી હતી. જો કે આ બધા પછી પ્રવીણ કુમાર સોપ્તીએ અભિનયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક ટુર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા એ દરમિયાન બોલિવૂડ ફિલ્મ સાઇન કરવાની તક મળી હતી. પ્રવીણ કુમાર સોપ્તીએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન કરિશ્મા કુદરત કા યુદ્ધ, જબરદસ્ત સિંહાસન, ખુદકર્શ, લોહા, મોહબ્બત કે દુશ્મન અને ઇલાકા જેવી ફિલ્મો પણ તેમણે કરી હતી. એક સમય હતો જ્યારે ભીમને બધા ઓળખતા હતા, પરંતુ હવે બધા ભૂલી ગયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા દ્વારા 11મા કોમ ઉમરા વમર પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રતાપનગર ખાતે આવેલ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા દ્વારા 11મા કોમ ઉમરા વમર પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રતાપનગર ખાતે આવેલ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન અને યુથ વિંગ વડોદરા મંડળ દ્વારા આયોજિત આ 11મો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ જગ્યા પરથી કુલ 48 ટીમોએ ભાગ લીધો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ 7-27 તારીખ સુધી આનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં મુખ્ય મહાનુભાવ તરીકે સહાયક મહામંત્રી સંતોષ પવાર, ભાજપા વરિષ્ઠ નેતા શ્રી રાજેશ આયરે, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આયરે, હર્ષકુમાર તેમજ DPO RK ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન છેલ્લા 10 વર્ષથી અમારા કોમરેડ ઉમરાવલ પુરોહિતની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે, જેમાં લગભગ 48 ટીમો ભાગ લઈ રહી છે અને અલગ અલગ જગ્યાએથી ગોધરા છે, ભરૂચ છે, ડભોઈ છે, એવી રીતે અલગ અલગ જગ્યાએથી 48 ટીમો ભાગ લઈ રહી છે અને અમારી ટુર્નામેન્ટ 7 તારીખથી 27 તારીખ સુધી ચાલવાની છે. 27 તારીખે અમારા ઉમરાવલ પુરોહિતની પુણ્યતિથિ હોય છે, એટલે અમારો ફાઇનલ મેચ એ દિવસે અમે રાખેલો છે અને આજે આ મેચનું ઉદ્ઘાટન છે. એના માટે થઈને અમારા AGS સંતોષ પવાર, એમની સાથે આપણા ભાજપના લીડર રાજેશ આયરેજી, શ્રીરંગ આયરે અને અમારા સિનિયર DPO આ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અમારું એકચ્યુઅલી મોસ્ટ ઓફ રેલવેની ટીમો છે, એટલે અમે લાસ્ટમાં ટ્રોફી વિનર્સ અને રનર્સ કપ ટ્રોફી ને એવું બધું આપીને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે 27 તારીખે. વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક. વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ. અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, UK, USA, યુરોપ તથા UAE જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ. સ્ટુડન્ટ વિઝા, PR વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે. કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે. અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે. તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નાપ ચિંટાવો, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 છેલ્લા 5 વર્ષથી વિવાદમાં રહેલી આર્ટ ગેલેરીની માંગ હવે સંતોષવા જઈ રહી છે. બદામડી બાગમાં જ નવીન આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી વિવાદમાં રહેલી આર્ટ ગેલેરીની માંગ હવે મોડે મોડે કોર્પોરેશન સંતોષવા જઈ રહ્યું છે. બદામડી બાગ ખાતે જ આર્ટ ગેલેરી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. બાગ પૈકીની 6000 ચોરસ ફૂટ જગ્યામાં નવીન આર્ટ ગેલેરીની સાથે ફાયર બ્રિગેડના ક્વાર્ટર્સ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના 5 ફાયર એન્જિન પાર્ક કરી શકાય તે માટેનું પ્રાથમિક આયોજન ગોઠવાઈ રહ્યું છે, જે માટે ડિઝાઇન તૈયાર કરવા મેયરે અધિકારીઓને સૂચના આપી હતી. ત્યારે છેલ્લા 5 વર્ષથી વિવાદમાં રહેલી આર્ટ ગેલેરીની માંગ હવે મોડે મોડે કોર્પોરેશન સંતોષવા જઈ રહ્યું છે ત્યારે કલાકારોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. ગઈકાલે એકાએક મેયરે કહ્યું કે પાછળની જગ્યા પર
જે પ્લોટ છે ત્યાં કલાકારોને પહેલા માળે આર્ટ ગેલેરીને નીચે ફાયર બ્રિગેડની મેઇન ઓફિસ થશે. અમે આનંદ એટલે કલાકારો તરફથી ફૂલ સપોર્ટ આપીએ છીએ, પણ મૂળ હકદાર અમે તો ટ્રિપલ સીના પહેલા માળે જ આર્ટ ગેલેરી જે ડિક્લેર થઈ હતી, જે ઠરાવમાં પણ જે પહેલો માળ આર્ટ ગેલેરી, એટલે આર્ટ ગેલેરી મૂળ તો એ જગ્યા પર જ છે. અત્યાર સુધી ચાર તબક્કામાં મૌખિક કમિટમેન્ટ આપ્યા છે કે ભાઈ આર્ટ ગેલેરી મળશે, આર્ટ ગેલેરી મળશે, પણ જ્યાં સુધી સ્ટ્રક્ચર નહીં મળે વડોદરા શહેરને કલાકારોને ત્યાં સુધી અમે કઈ રીતે એગ્રી કરીએ કે ભાઈ આર્ટ ગેલેરી મળશે. એક રીતે ગઈકાલે જાતે જે અહીંયા આવ્યા અને એમને કહ્યું કે કલાકારોને પહેલી પ્રાયોરિટીમાં આર્ટ ગેલેરી આપવામાં આવશે, વી આર વિથ ધેમ, પણ અમે લોકો ટ્રિપલ સી અહીંયા તમે જોઈ શકો છો ત્યાં પહેલો માળ આર્ટ ગેલેરી જે જૂના ઠરાવમાં પણ છે, અને હાલ એનું ઇન્વેસ્ટિગેશન પણ સ્ટેટ અને સેન્ટ્રલ લેવલ પર ચાલી રહ્યું છે. કારણ કે એની અંદર સ્વર્ણિમ જ્યાંથી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને સેન્ટ્રલ સ્માર્ટ સિટીનું કૌભાંડ, એ કરોડોનું કૌભાંડ કર્યું છે, એની અંદર આર્ટ ગેલેરી કલાકારોને નથી મળી. અને જે તે જગ્યા પર જે આર્ટ ગેલેરી પહેલાં મળે હતી ત્યાં ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ તે વહીવટ કરે છે ફાયર એનઓસીના નામે, એ સ્પષ્ટપણે બધાને ખબર છે. અમે આશ રાખીએ કે ભલે આર્ટ ગેલેરી નવી મળે, પણ જે જૂની આર્ટ ગેલેરી જે ઠરાવમાં હતી ત્યાં એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ જ રહેશે. કારણ કે વડોદરા શહેરના હકદાર બધા જ છે, અને આ કૌભાંડ જે કર્યું છે એનું ઇન્વેસ્ટિગેશન સ્ટેટ અને સેન્ટ્રલ લેવલ પર થવાનું જ છે. ઓનલાઈન વેબસાઇટ ડાઉનલોડ કરાવી કમિશન મળવાના બહાને છેતરપિંડી કરનાર ઈસમોને જુદા જુદા રાજ્યમાંથી વડોદરા શહેર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા. યુવક પાસેથી વેબસાઇટના માધ્યમથી ખરીદી કરી સારું કમિશન આપવાની લાલચ આપીને ગઠિયાઓએ રૂપિયા 2 લાખથી વધુની રકમ પડાવી લેવાના કેસમાં પોલીસે જે લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેવા 4 લોકોની ધરપકડ કરી છે. તરસાલી અશોક પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરવ મહેશભાઈ પટેલની સાથે આરોપીઓએ 21 ઓગસ્ટ 2021 ના રોજ સોશિયલ મીડિયા મારફતે મેસેજ કરીને ફરિયાદીને એક વેબસાઇટ મોકલવાની, તેમાં લોગિન આઈડી અને પાસવર્ડ બનાવી ખરીદી કરશો તો સારું કમિશન મળશે તેમ જણાવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને રૂપિયા 100 ની સામે રૂપિયા 20 નું કમિશન મળશે તેમ પણ જણાવ્યું હતું. ફરિયાદીએ રૂપિયા 2000 જમા કરાવી ખરીદી માટે ઓર્ડર કરતા ફરિયાદીને રૂપિયા 3117 નું કમિશન મળ્યું હતું. રૂપિયા ફરિયાદીના એકાઉન્ટમાં જમા થતા વિશ્વાસ વધતા ફરિયાદીએ 3 એકાઉન્ટ મારફતે વેબસાઇટના એકાઉન્ટમાં કુલ રૂપિયા 1.53 લાખ જમા કરાવ્યા હતા. બીજા પડાવ પર તેના માટે બીજા રૂપિયા 80,000 જમા કરવા વેબસાઇટ પર લખ્યું હતું. ફરિયાદીને આ રૂપિયા પરત ન મળતા યુવકે તપાસ કરતા તેને જમા કરેલા રૂપિયા ICICI બેંકના એક એકાઉન્ટમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ એકાઉન્ટ બ્રુઝર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનું અને કંપનીના ડાયરેક્ટર વિશાલ હરીશકુમાર અને વિનાયકા ચંદ્રશેખ ગોવડા બંને રહે બેંગ્લોરના હોવાનું જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઇમે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી. બ્રુઝર લિમિટેડમાંથી જોધપુર, ધનબાદ, આંધ્રના રંગમપેટામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. સાયબર ક્રાઇમની 3 ટીમોએ આંધ્રના રંગમપેટામાંથી રોહિત કુમાર બિંદેશ્વરી સિંધને, ધનબાદથી રવિશંકર ભવરલાલ પ્રજાપતિને, જોધપુરથી કૃષ્ણા વિરાજુ ગદમ, પાપારાવ નારાયણુ સેવાને ઈસ્ટ ગોદાવરી આંધ્રપ્રદેશથી પકડી ધરપકડ કરી હતી. વડોદરા ગ્રામ્ય SOG પોલીસે નશાકારક ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓએ નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા તથા યુવા ધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના કરવામાં આવે, જે સૂચના આધારે આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમોની માહિતી એકત્રિત કરી જરૂરી વોચ ગોઠવવામાં આવેલ, જે દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સાવલીથી ડેસર જતા રોડ ઉપર સાવલી ગામની સીમમાં ધોળેશ્વર મહાદેવ પાસે આવેલ ખેતરમાં રહેતા મોહનભાઈ ભલાભાઈ ભોયનાએ પોતાના રહેણાંક મકાનમાં NDPS પદાર્થ રાખ્યો છે, જે માહિતી આધારે SOG ટીમે મોહનભાઈ ભોયને ત્યાં રેડ કરી તેના મકાનમાં સંતાડી રાખેલ નશાકારક ગાંજો 396 ગ્રામ તેમજ મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 4460 નો મુદ્દામાલ કબજે કરી ઈસમ વિરુદ્ધ વડોદરાની સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે દેશી તમંચા હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. પ્રાપ્ત વિગત અનુસાર એસઓજી ટીમના માણસો સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન એસઓજી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે ડભોઈ સિમળિયા બસ સ્ટેન્ડ પાસે બોડેલીથી ડભોઈ આવતા રોડ ખાતે પહોંચી એક ઇસમ કાનજીભાઈ કરશનભાઈ બામણિયા ઉંમર વર્ષ 29 ધંધો ખેત મજૂરી કરે છે અને રહે છે મધ્યપ્રદેશ ને દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર કિંમત રૂપિયા 5000 સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધમાં ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડી સમા પોલીસે પાસા હેઠળ ભુજ જેલ ખાતે મોકલી આપ્યો. વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડી સમા પોલીસે પાસા હેઠળ ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા અટકાયતી શ્રી જસપાલ સિંઘ ઉર્ફ બચ્ચુ સિંઘ મંજીત સિંઘ દુધાણી સિકલીગર રહે ખારી તલાવડી ઝૂંપડામાં વારસિયા નાને જે અવારનવાર ટુ વ્હીલર વાહનો તથા ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળો હોય અને પોતાની ચોરી કરવાની અસામાજિક પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય તેમજ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય જેથી સદરી અટકાયતીને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં પાસા દરખાસ્તના કાગળો તૈયાર કરી આરોપીને ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ મુજબ ડેન્જરસ પર્સન તરીકે અટકાયતમાં લઈ પોલીસ કમિશનર સાહેબના હુકમ આધારે ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.